નમસ્કાર, પ્રકાશ પોકાર વર્ગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અમે હનુમાનજી સારંગપુર દર્શન કરવા માટે અત્યારે જઈ રહ્યા છીએ. બધા અમારું ગ્રુપ જોડે છે અત્યારે. ગિરીશભાઈ છે, રક્ષિતભાઈ છે, રાજભાઈ છે, બ્રિજેશભાઈ છે, જોડે બધા અત્યારે નીકળ્યા છીએ ગાડીની અંદર લઈને. અમૃતભાઈ છે ખાસ, બરાબર છે. અત્યારે અમે ગેલોપ્સ હોટલ રેસ્ટોરન્ટની અંદર નાસ્તો પાણી કરવા માટે ઉભા થઈએ. અને અત્યારે ઇસ્કોન ગાંઠિયાની અંદર સારા ભરપેટે ગાંઠિયાનો નાસ્તો કર્યો છે અને સાથે ફાફડાનો બી નાસ્તો કર્યો છે. અહીંયાથી હવે નીકળીને અમે સારંગપુર હનુમાન દાદા દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બધે તો અમારી ચેનલને જોતા રહ્યો. આગળ તમને હનુમાનજીના હું દર્શન કરાવીશ. આગળ મળીએ છીએ. અત્યારે ઓન ધ રોડ છીએ, બધા નીકળી ગયા છીએ નાસ્તો પાણી ભરપૂર પેટ કરીને. હવે આગળ હનુમાનજીના દર્શન તમને બધાને એમ કરાવીશું. તમે અહીંયા આ સ્વામિનારાયણ મંદિર કુંડળધામ સંસ્થા છે, અહીંયા બહુ મોટી છે અને અંદર સારું જોયા લાગે એવું ગાર્ડન છે. અંદર બધી મૂર્તિઓ છે ભગવાનની અંદર મૂકેલી છે એમને. જોરદાર આ ગેટ તમે જોઈ શકો, અંદર અહીંયાથી એન્ટ્રી મળી શકે છે કુંડળધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા. આ અહીંયાથી થોડાક આગળ જાઓ એટલે હનુમાનજીનું સારંગપુર સકષ્ટ ભંજન દાદાનું મંદિર આવી જશે. હવે બાપ સ્વામિનારાયણ મંદિર સારંગપુર અક્ષર પુરુષોત્તમ દ્વારની અંદર અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ. હવે થોડી જ વારમાં અમને હનુમાન દાદાના મૂર્તિના મોટા એવા દર્શન થશે. કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરનું આ પ્રાગટ્યગણ. અત્યારે બધા આવી ગયા છીએ. દાદાના તમે મૂર્તિના દર્શન કરી શકો છો. અહીંયા આ ગાર્ડન એરિયા છે. સામે દેખાય તે હનુમાન દાદાનું મંદિર દર્શન ત્યાં થઈ શકે છે. હનુમાન દાદાના અહીંયાથી પ્રવેશ દ્વાર છે. તમે હનુમાન દાદાના મંદિરના દર્શન કરી શકો છો અહીંયાથી. અત્યારે અમારા ગ્રુપ જોડે બધા આવી ગયા છીએ દર્શન માટે. બધા હવે હનુમાન દાદાના નજીક એકદમ આવી ગયા છીએ અને હનુમાન દાદાના દર્શન કરવા માટે આગળ જઈ રહ્યા છીએ. તમને બધાને મંદિરના દર્શન કરાવીશ, હનુમાન દાદાના મૂર્તિના દર્શન કરાવીશ. અહીંયાથી લાઈન લાગવાની હોય છે, અહીંયાથી જતા બધા જતા હોય છે. કષ્ટ ભજન દેવ સત્ય છે. ઓલ્ડ હેરિટેજ મુમેન્ટ તમે જોઈ શકો છો અહીંયા. અત્યારે અંદર શ્રી હરિ મંદિરા શ્રી હરિ મંદિરની અંદર દર્શન કરવા જઈ રહ્યા છીએ અને
અંદર હેરિટેજ ટાઈપનું આખું મંદિર બનાવેલું છે. આવી જઈશું અમે. સ્વચ્છતા જાળવી આપણી સામૂહિક જવાબદારી છે. તમે જોઈ શકો છો બધા સ્વચ્છતા જાળવી અને દર્શન કરી શકો છો મંદિરના. ત્યાં કષ્ટભંજન દાદા ભોજનાલય તમે જોઈ શકો છો. અહીંયાથી ભોજનનો પ્રસાદ ભક્તો લઈ શકે છે બધા. અને બહુ જોરદાર આયોજન કરેલું છે મંદિર, જે આપણે ઘરે લઈ જતા હોઈએ છીએ શ્રીફર વધેરીને, પણ અહીંયા દાદાના ત્યાં મસ્ત દર્શને કોઈ બગાડ ના થાય એ રીતે માટે હનુમાનજીના મુખમાંથી શ્રીફરને અંદર એન્ટર કરવામાં આવે છે. તો નીચેથી અડધું શ્રીફર પ્રસાદી રૂપે તમને પાછું આપવામાં આવે છે. આ જોઈ શકો છો બહુ મેસ્ટ શ્રીફર વધેરવાની એક અનોખો પ્રસાદી રૂપે આપી રહ્યા છે હનુમાન દાદાને. અને એમને ત્યાંથી જુઓ અહીંયા શ્રીફર પ્રસાદ રૂપે બહાર આવે છે. જય બજરંગ બલી. બોચાસણ વાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી મહારાજ બાપસનું આ તમે મેઇન ગેટ છે. અંદરથી તમે દર્શન કરી શકો છો સ્વામિનારાયણ મંદિર માટે. આ મેઇન પ્રવેશ દ્વાર છે BAPS પ્રમુખ સ્વામી મહારાજ મંદિર. આ સામે તમે જોઈ શકો પ્રમુખ સ્વામી મહારાજની સમાધિ છે. ત્યાં સમાધિના દર્શન બી કરી શકો છો અહીંયાથી. અને આ મંદિર સ્વામિનારાયણનું બાપ્સ BAPS ના અત્યારે દર્શન માટે અમે બધા જઈ રહ્યા છીએ. મસ્ત એવું ગાર્ડન છે. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર પ્રમુખ સ્વામી મહારાજના જ્યાં સ્વામિનારાયણનો મેઇન ગેટ છે, તમે એની અંદરથી પ્રવેશ કરી અને બાજુમાં મંદિર છે સ્વામિનારાયણ પ્રમુખ સ્વામી મહારાજ બાપસું, ત્યાં દર્શન કરી શકો છો. આ સ્વામિનારાયણને મંદિર મૂર્તિ એવી છે. સ્વામિનારાયણ ભગવાન ઘોડા ઉપર બેઠા છે. આ સંકટ મોચન હનુમાનજીની એવી ભવ્ય મૂર્તિ તમે દર્શન કરી શકો છો અહીંયાથી. આ મૂર્તિના દર્શન કરી અમે બધા લોકો હવે નીકળી ગયા છીએ અહીંયાથી. આ સામે મસ્ત રહેવા માટેની સગવડ છે અહીંયા.